નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જનરલ નોલેજના ભાગ 11 સુધીનો અભ્યાસ કર્યો, જેમાં આપણે જોયું તો સામાજિક વિજ્ઞાન ધોરણ 5-10ના પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કર્યો. આજે જોઈશું જનરલ નોલેજનો ભાગ 12, અંદમાન અને નિકોબાર ટાપુઓના નામ શું રાખ્યા હતા? જવાબ છે સ્વતંત્રતા અને સ્વરાજ. આઝાદ હિંદ અને અંગ્રેજો હસ્તકનું ભારતનું કયું મથક પ્રથમ કબજે કર્યું? જવાબ છે મેડોક. આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓનો કેસ કોણ લડ્યું હતું? જવાબ છે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. મુસ્લિમ લીગે કયા દિવસને સીધા પગલા દિવસ તરીકે મનાવ્યો હતો? જવાબ છે 16 ઓગસ્ટ 1946. બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્ર ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? જવાબ છે 4 જુલાઈ 1947. ભારત પાકિસ્તાનની સંપત્તિની વહેંચણી માટે બે ન્યાયાધીશનું બનેલું કયું પંચ નિમવામાં આવ્યું? જવાબ છે લવાદી પંચ. બ્રિટિશ લશ્કરોએ ભારતમાં ક્યારે વિદાય લીધી? જવાબ છે 28 ફેબ્રુઆરી 1948. પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન ઈસવીસન 1949માં રચવામાં આવ્યું તે કયા નામે ઓળખાય છે? જવાબ છે નાટો. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ ઈસવીસન 1954માં એક લશ્કરી સંગઠનની રચના કરી તે કયા નામે ઓળખાય છે? જવાબ છે સિયાટો. CENTO સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બર્મા ક્યારે આઝાદ દેશ બન્યો? જવાબ છે ઈસવીસન 1948માં. ભારતના દેશી રાજ્યો પરથી બ્રિટિશ સર્વોપરિતાનો અંત ક્યારે આવ્યો? જવાબ છે 15 ઓગસ્ટ 1947. આરજી હકુમતની સ્થાપના ક્યાં થઈ હતી? જવાબ છે મુંબઈમાં. આરજી હકુમતની આગેવાની કોણે લીધી હતી? જવાબ છે શ્યામળદાસ ગાંધી. કેન્દ્ર સરકારે રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક ક્યારે કરી? જવાબ છે ઈસવીસન 1955. ફજલ અલી પંચના અન્ય બે સભ્યો કયા હતા? જવાબ છે હૃદયનાથ કુજરુ અને KM પાર્નિકર. મણિપુર અને ત્રિપુરાને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? જવાબ છે ઈસવીસન 1972માં. અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને રાજ્યોનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? જવાબ છે ઈસવીસન 1987માં. નવેમ્બર ઈસવીસન 2000માં કયા નવા 3 રાજ્યોની રચના કરવામાં આવી? જવાબ છે છત્તીસગઢ, ઉત્તરાંચલ અને ઝારખંડ. આઝાદી બાદ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવી? જવાબ છે હરિયાળી ક્રાંતિ. ભારતે તેના અવકાશ કાર્યક્રમની શરૂઆતમાં કયા કયા ઉપગ્રહો ક્યારે છોડ્યા? જવાબ છે આર્યભટ્ટ, 19 એપ્રિલ ઈસવીસન 1975, ભાસ્કર 7 જૂન ઈસવીસન 1979, રોહિણી 8 જુલાઈ ઈસવીસન 1980. ઈસરોનું પૂરું નામ શું છે? જવાબ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બંધારણ સભા દ્વારા બંધારણને ક્યારે પસાર કરવામાં આવ્યું? જવાબ છે 26 નવેમ્બર ઈસવીસન 1949. બંધારણ સભાએ બંધારણ ઘડવાની કાર્યવાહી ક્યારે શરૂ કરી? જવાબ છે 9 ડિસેમ્બર 1946. બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ છે 389 સભ્યો, 296 સભ્યો બ્રિટિશ હિંદના અને 93 સભ્યો દેશી રજવાડાના. બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા? જવાબ છે 30 સભ્યો. ભારતના બંધારણની શરૂઆત શાનાથી થાય છે? જવાબ છે આમુખથી. આમુખમાં સમાજવાદી સાંપ્રદાયિક અને એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા? જવાબ છે ઈસવીસન 1976માં. જે વિષયની સત્તાને વહેંચણી ન થઈ હોય તેવા વિષયનો સમાવેશ શેમાં કરવામાં આવ્યો?
જવાબ છે શેષ સત્તા। શેષ સત્તામાં સ્થાન પામેલ વિષયોમાં કાયદો બનાવવાની સત્તા કોણ ધરાવે છે? જવાબ છે સંસદ। બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી દર્શાવવામાં આવી છે? જવાબ છે 3 પ્રકારની। ભારતમાં કેવા પ્રકારની સરકાર પદ્ધતિ છે? જવાબ છે સાંસદીય પ્રકારની। બંધારણીય બાબતો પર થતા વિવાદનો નિકાલ કોના દ્વારા લાવવામાં આવે છે? જવાબ છે સર્વોચ્ચ અદાલત। ભારતમાં મત આપવાનો અધિકાર કેટલી ઉંમરે પ્રાપ્ત થાય છે? જવાબ છે 18 વર્ષે। ભારતના બંધારણમાં કેટલા હકો આપવામાં આવે છે? જવાબ છે સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક, બંધારણીય ઇલાજોનો હક। બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? જવાબ છે બંધારણીય ઇલાજોનો અધિકાર। કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ છે 6 જાન્યુઆરી। બંધારણના કયા ભાગને બાબા સાહેબ આંબેડકરે રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે? જવાબ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। સરકારના મુખ્ય 3 અંગો કયા છે? જવાબ છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ભારતના બંધારણીય વડા કોણ છે? જવાબ છે રાષ્ટ્રપ્રમુખ। ભારતની સંઘ સરકારનો વહીવટ કોના નામથી ચાલે છે? જવાબ છે રાષ્ટ્રપ્રમુખ। ત્રણેય સંરક્ષણ દળોના વડા કોણ હોય છે? જવાબ છે રાષ્ટ્રપ્રમુખ। ભારતના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? જવાબ છે 35 વર્ષ કે તેથી વધુ। રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? જવાબ છે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો। રાષ્ટ્રપ્રમુખના પદની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની। રાષ્ટ્રપ્રમુખનો પગાર કેટલો હોય છે? જવાબ છે 1,50,000। રાષ્ટ્રપ્રમુખને બંધારણનો ભંગ કરવા આરોપસર પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એટલે મહાભિયોગ। વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપ્રમુખ। તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરી મળીશું। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। લાઈક કરવાનું ભૂલતા નહીં।